હાલમાં જ્યારે બોર્ડની 10-12ની પરીક્ષાઓ ચાલી રહી છે ત્યારે ગામથી દૂર કેન્દ્રો ફાળવવામાં આવતા હોય છે, ત્યારે દરેક વિદ્યાર્થીઓ જે કેન્દ્ર પર નંબર હોય ત્યાં પરીક્ષા આપવા જવાનું હોય છે। ત્યારે ગતરોજ આ જ રીતે પરીક્ષાના સમય પહેલા રૂવેલ ગામનો સુરેશજી અમરતજી ઠાકોર બપોરે 1 કલાકે ઘરેથી પરીક્ષા આપવાનું કહીને થરા જવા નીકળેલ, પરંતુ સાંજના પરીક્ષા આપ્યાના સમય બાદ સાંજના 7-1 વાગ્યા સુધી ઘરે ન આવતા ત્યારે સુરેશજીના કુટુંબના માણસો તાબડતોબ સગેવાલે રૂબરૂ તથા ફોન દ્વારા પૂછપરછ કરતા ક્યાંય તેની ભાળ મળી ન હતી। ત્યારે સવારે સુરેશજી અમરતજીના વાલી તેમજ તેમના સગા અને કુટુંબો સાથે થરા પોલીસ સ્ટેશન આવીને તમામ વિગત સાથે માહિતી આપીને થરા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી અને એકના એક પુત્રને પોલીસ જલ્દીથી શોધે તેવી આશા રાખી રહ્યા છે। ત્યારે હવે જોવું એ રહ્યું છે કે પોલીસ કેટલી સક્રિય થઈને આ વિદ્યાર્થીને શોધે છે। હાલમાં તો તમામ તપાસ થરા પોલીસ કરી રહી છે। આજરોજ થરા પોલીસ સ્ટેશનની અંદર અમારે મારા મામાનો છોકરો સુરેશજી અમરતજી કાલે પરીક્ષા આપવા ઘરેથી નીકળેલો છે અને વિનય વિદ્યા મંદિરમાં પરીક્ષા આપવા માટે નીકળો ત્યાંથી, પણ હજી સુધી આજે અમે 7-8 વાગ્યા સુધી તપાસ કરી પણ ન મળતા અમે રાતે આખી રાત અમે અમારા સગાવાલામાં અને અમારા જે ક્ષણ સંબંધી હતા ત્યાં અમે જઈ આવ્યા અને અથવા ફોન દ્વારા જોણ કરી, પણ હજી સુધી જોણ ક્યાંય મળેલ નથી અને આખી રાત શોધખોળ કરી છે પણ હજી સુરેશજીનો કોઈ પતો નથી। એટલા માટે સવારે અમે અહીંયા પોલીસ સ્ટેશન આવ્યા છીએ અને પોલીસ સ્ટેશનને દ્વારા અમે સુરેશજીને ભાળ મળે એ માટે અમે FIR દાખલ કરી છે અને એની તપાસ એમને ચાલુ કરી છે અને અમારા જે મારા મામાના જે છોકરા છે રૂવેલથી એ લોકો પણ એમને રીતે એમને પણ તપાસ ચાલુ કરી છે અને સાહેબશ્રીને પણ વિનંતી કરું છું અને મારા જે સગાવાલા છે કોઈ આ જગ્યાએ સુરેશજી અમરતજીની કોઈ જગ્યાએ ભાળ મળે તો એમને અમને જાણ કરવા વિનંતી કરું છું। કાલે ત્યાંથી 1 વાગે ઘરથી નીકળેલ છે અને થરા પરીક્ષા આપવા જઉં છું એવું કહેલું, પણ અમારા મનમાં એમ હતું કે પરીક્ષા આપવા ગયેલો છે અને 7 વાગે અમને ખબર જ પડી, અમે કીધું કે કેમ હજી સુરેશ આવ્યો નથી, તો ન આવતા અમે અમારા સગાવાલાને જોણ કરી, મને પણ ફોન આવ્યો મારા મામાનો અને મેં તાત્કાલિક હું અહીંયા જલારામ બાપાના જે પ્રતિષ્ઠા ચાલતી હતી એ જગ્યાએ જોણ કરેલી, નાગપુર મુકામે જે એક ભવ્ય ડાયરાનું આયોજન હતું એ જગ્યાએ પણ મેં જાણ કરાવેલી અને પછી શોધખોળ આદરેલી અમે, પણ છતાંય કોઈ તપાસ મળે તપાસ કરતાં કોઈ ભાળ મળેલ નથી। તમારું નામ? મારું નામ દિનેશજી આલાજી ઠાકોર। જે હર્ષી વાઘેલા સાથે NS ગુજરાત ન્યૂઝ કાંકરેજ।